गुड मॉर्निंग स्टूडेंट्स, विषय विज्ञान धोरण 8 प्रकरण 2 पाठनु नाम छे सूक्ष्म जीवो मित्र के शत्रु। तो सौथी पहेला आपणे याद करीए के अगाउना लेक्चर में आपणे शुं भण्या। सौथी पहेला आपणे भण्या के सूक्ष्म जीवो मित्र के शत्रु। मित्र एटले तो के जे आपणे फायदो करे, जेने जेनो आपणे उपयोग करी शकीए आपणा जीवननी अंदर। तो एना आपणे उपयोगो जोईए छीए। तो एमां आपणे जोयुं के बेकिंग उद्योगमां एटले के ब्रेड केक बनावा माटे, तो सौथी पहेला आपणे भण्या के सूक्ष्म जीवो कोने कहेवाय। ओके, तो सूक्ष्म जीवोनी व्याख्या तमने खबर छे के जे जीवो नरी आँखे जोई शकाता नथी। जे जीवोने नरी आँखे जोई शकाता नथी એને આપણે શું કહીએ છીએ? સૂક્ષ્મ જીવો। તો જો નરી આંખે ન દેખાતા હોય તો શેમાં જોઈ શકાય? તો એના પછીનો પ્રશ્ન આપણે થયો કે શેમાં જોઈ શકાય, કારણ કે નરી આંખે તો આપણને દેખાતા નથી। ઓકે, તો આપણે જોયું કે સૂક્ષ્મ દર્શક યંત્ર દ્વારા આપણે એને જોઈ શકીએ। શેના દ્વારા જોઈ શકાય? સૂક્ષ્મ દર્શક યંત્ર। ओके, नरी आँखें जोई शकाता नथी, पण एने जोवा माटे आपणे सूक्ष्मदर्शक यंत्रनो उपयोग करवो पड़े। पछी सूक्ष्म जीवोना आपणे जो वर्गो जोया, केटला वर्गो छे? तो के 1, 2, 3 अने 4 वर्गो छे। कया कया? तो तमने याद ज हशे के बेक्टेरिया, फूग, प्रजीव अने લીલ, આ 4 વર્ગો છે પાડવામાં આવ્યા છે। કોના? તો કે સૂક્ષ્મ જીવોના। પછી આપણે બધાના ઉદાહરણ જોયા, પછી આપણે જોયું એનો ઉપયોગ ક્યાં થાય। તો કે અમુક સૂક્ષ્મ જીવો એવા છે કે જેનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ, અને અમુક છે ને નુકસાનકારક જ છે। પણ પહેલાં ઉપયોગી સૂક્ષ્મ જીવો હોય ને એ આપણે ભણ્યા। ઉપયોગી સૂક્ષ્મ જીવો એમાં આપણે જોયું ઈસ્ટ। ઓકે, તો આ ઈસ્ટ શું છે? તો કે એક પ્રકારની ફૂગ છે કે જેનો ઉપયોગ, ચલો એના પછી એનો ઉપયોગ લખીએ। એનો ઉપયોગ આપણે ક્યાં કરીએ છીએ? ઈસ્ટનો ઉપયોગ તમને યાદ હશે પ્રવૃત્તિ 2.6 કે જેમાં મેંદાનો કણક છે બનાવવામાં આવ્યો હતો, અને મેંદાનો કણક શું થાય છે? તો કે ફૂલી જતો હતો। શા માટે ફૂલતો હતો? તો કે એમાં આપણે ઈસ્ટ નાખી હતી, અને ઈસ્ટ શ્વસન કરીને કાર્બન ડાયોક્સાઇડ બનાવે છે। ઓકે, તો આપણે એનો ઉપયોગ લખવો હોય તો બ્રેડ, કેક અને પેસ્ટ્રીઝ બનાવવા માટે થાય છે। ઈસ્ટનો ઉપયોગ ક્યાં થાય છે? તો કે બ્રેડ બનાવવા, કેક બનાવવા, પેસ્ટ્રીઝમાં। પછી આપણે આથવણની ક્રિયા ભણ્યા। ઓકે, આથવણની ક્રિયા એટલે શું? તો કે ખાંડના દ્રાવણનું ઈસ્ટ દ્વારા શેમાં રૂપાંતર થઈ જાય છે? ઈસ્ટ છે આ ખાંડના દ્રાવણને શેમાં ફેરવી નાખે છે? આલ્કોહોલમાં। ઓકે, તો આ ખાંડનું આલ્કોહોલમાં જે રૂપાંતર થાય એ ક્રિયા છે, એનું નામ છે આથવણ। ઓકે, આથવણની શોધ કોને કરી? તો કે આપણે ભણ્યા લુઈ પાશ્વરે। ઓકે, લુઈ પાશ્વર નામના વૈજ્ઞાનિકે આથવણ છે ક્રિયાની શોધ કરી 1857માં। ઓકે, તો આથવણની વ્યાખ્યા, ખાંડના દ્રાવણનું ઈસ્ટ દ્વારા આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયા। ઓકે, તો આ એના શું આપણે જોઈએ છીએ ઉપયોગો? તો પહેલું આપણે જોયું કે અમુક વાનગીઓ બનાવવા માટે થાય છે, પછી આથવણની ક્રિયા માટે એટલે કે આલ્કોહોલનું ઉત્પાદન છે ને એમાં આ સૂક્ષ્મ જીવો છે ઉપયોગી છે, એમાં આપણે જોયું ઈસ્ટ। એના સિવાય જો આપણે હજુ લખવું હોય તો આપણે ભણ્યા છીએ કે દૂધમાંથી શું બને? દહીં બને છે। ઓકે, તો એ પણ કોના દ્વારા? તો કે દૂધમાંથી દહીંનું રૂપાંતર છે એ પણ સૂક્ષ્મ જીવો એટલે કે બેક્ટેરિયા દ્વારા થાય છે। હવે કયા બેક્ટેરિયા? તો કે દહીંની અંદર કયા બેક્ટેરિયા આવેલા હોય? તમને યાદ હશે લેક્ટોબેસિલસ।
ओके दही नी अंदर लेक्टोबेसिलस बेक्टेरिया हो जाए दूध में आप थोड़ा टीपा दही नाखी छे तो आ लेक्टोबेसिलस बेक्टेरिया है यहाँ वृद्धि पाए यनी संख्या बढ़ती जाए बधु दूध है दही बनी जाए ओके तो आपणे एनो उपयोग जोयो पछी आपणे एनो उपयोग जोयो के पर्यावरण छे ने एने स्वच्छ राखवामां पण सूक्ष्मजीवो उपयोगी छे ए कई रीते तो के जे कार्बनिक कचरो होय केवो कचरो कार्बनिक कचरो पण कार्बनिक कचरो केवो होय तो के एनी अंदर फळ अने शाकभाजी नी छालो पछी सूको घासचारो वनस्पतिना पान वगैरेनो समावेश थाय આજે ફળ અને શાકભાજી ની છાલો ચાની પત્તી જે કચરો મોટે ભાગે રસોડામાં બને ઓકે એનું રૂપાંતર શેમાં કરી નાખે છે ખાતર તો આ કચરો આપણે કચરો કોને કહીએ તો કે આપણા માટે જે બિન ઉપયોગી વસ્તુ છે ઓકે એને આપણે કચરો કહીએ તો ફળ અને શાકભાજીની છાલો છે એનો આપણે કોઈ ઉપયોગ નથી કરતા આપણે એને ફેંકી દઈએ છીએ એટલે એ આપણા માટે કચરો છે પણ જે બેક્ટેરિયા છે ओके ए शू करे तो कि आ कचरा ने ए खातर बनावी नाखे छे खातर एटले तो कि जेनी अंदर पोषक तत्वों होय ओके तमने याद छे आपणे ज्यारे पेलो पाठ भण्या हता पाक उत्पादन अने व्यवस्थापन एमां आपणे भण्या कि जमीन नी अंदर पोषक तत्वों छे ने એ પૂરા થવા લાગે એક પાક ઉગાડ્યો છે પછી બીજા પાક ના જ્યારે ઉગાડી ત્યારે આપણે એમાં ખાતર ઉમેરવું પડે આપણે ખાતરના પ્રકાર પણ ભણી ગયા તો આજે ખાતર બને છે કેવું બને છે શેમાંથી બન્યું તો કે કાર્બનિક કચરામાંથી બન્યું ફળો શાકભાજીની છાલ ચાની પત્તી અથવા વનસ્પતિના સૂકેલા પાન વગેરે તો આ છે ને એ કુદરતી ખાતર બને છે તો આવી રીતે પર્યાવરણને સ્વચ્છ રાખવામાં પણ સૂક્ષ્મજીવો છે ઉપયોગી છે પછી આપણે જોયું ઔષધોમાં ઓકે ઔષધિયો ઉપયોગ જોયો ઔષધ એટલે આપણને ખબર છે કે ઔષધ એટલે થાય દવા તો દવા બનાવવા માટે કેવી રીતે સૂક્ષ્મજીવોનો ઉપયોગ થાય તો કે એમાં એન્ટીબાયોટિક આપણે ભણ્યા કે એન્ટીબાયોટિક છે એનું ઉત્પાદન શેમાંથી થાય એન્ટીબાયોટિકનું ઉત્પાદન થાય બેક્ટેરિયા અને ફૂગમાંથી ઓકે તો એન્ટીબાયોટિક દવા કે જે બેક્ટેરિયાથી જે રોગો થાય ને આપણે એના ઉપયોગો જોઈએ છીએ પણ અમુક નુકસાનકારક બેક્ટેરિયા પણ હોય જેનાથી આપણે બીમાર થઈ શકીએ આપણને રોગો થઈ શકે તો બેક્ટેરિયાથી થતા રોગો છે આપણે બીમાર પડીએ તો ડૉક્ટર પાસે જઈએ તો ડૉક્ટર શું કરે તો કે આપણી બીમારીની ચકાસણી કરી અને આપણને દવા ઇન્જેક્શન કે ટેબ્લેટ્સ કે કેપ્સ્યુલ આપે તો એન્ટીબાયોટિક છે ને એનો ઉપયોગ ક્યાં થાય તો કે બેક્ટેરિયાથી થતા રોગોના નિયંત્રણમાં એનો ઉપયોગ થઈ શકે અને એ દવા શેમાંથી બને તો કે સૂક્ષ્મજીવોમાંથી બને એવું આપણને કોણે કીધું હતું એલેક્ઝાન્ડર ફ્લેમિંગે ઓકે સૌ પ્રથમ એલેક્ઝાન્ડર ફ્લેમિંગ નામના જે વૈજ્ઞાનિક હતા એને સૌથી પહેલાં એવું અવલોકન કર્યું કે અમુક પ્રકારના બેક્ટેરિયા અને ફૂગ છે ને એ જે રોગકારકો હોય ને એનું સંક્રમણ ઘટાડી શકે ચલો તો આટલું આપણે ભણી ગયા તો આજનો આપણો પોઈન્ટ છે રસી ઓકે આ નામ તમે જરૂરથી બધાએ સાંભળ્યું હશે કે રોગોથી રક્ષણ મેળવવા માટે રસી મુકાવવામાં આવે તમને ખબર જ છે કે અત્યારે કોરોનાની મહામારી ચાલી રહી છે તો ઘણી બધી જગ્યાએ અને તમારા ઘરમાં જે વડીલો હશે એને પણ રસી છે ને એ લીધી હશે તો તમને વિચાર આવે કે આ રસી લેવાથી આપણે કોરોનાથી અથવા બીજા કોઈ પણ રોગોથી કેવી રીતે બચી શકીએ તો એ કેવી રીતે રસી આપણા શરીરની અંદર કાર્ય કરે એ આજે આપણે ભણશું ચલો તમને જેમ પ્રશ્ન થાય છે તો પહેલીને પણ પ્રશ્ન થાય છે કે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે ચલો તો ભણીએ જ્યારે કોઈ રોગકારક રોગકારક એટલે શું તો કે રોગકારક કે જેને લીધે આપણને રોગો થાય એ રોગકારક છે ને એ કોઈ વાયરસ પણ હોઈ શકે પછી બેક્ટેરિયા પણ હોઈ શકે ફૂગ પણ હોઈ શકે અને પ્રજીવ પણ હોઈ શકે ઓકે સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે કોઈ રોગકારક છે ને કોઈ પણ મારફતે કાં તો ખરાબ પાણી મારફતે વાસી ખોરાક મારફતે અથવા હવા દ્વારા આપણા શરીરની અંદર પ્રવેશી જાય પછી તો કે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે
ओके, कोई रोगकारक सूक्ष्म जीव आपणा शरीर में आए तो आपणुं शरीर पण एनी सामे लड़त आपे छे, एटले के ए जे रोगकारक आपणा शरीर में प्रवेशुं छे एनी सामे लड़त आपे छे अने शुं उत्पन्न करे छे, एंटीबॉडी बनावशे। शुं बनावशे? एंटीबॉडी। शरीर ने ए पण याद रहे छे के ए जे सूक्ष्म जीव ज्यारे आपणा शरीर में पुनः प्रवेशे तो तेज एंटीबॉडी वडे तेमनी सामे केवी रीते लड़त आपी शकाय। चलो, तो ज्यारे कोई सूक्ष्म जीव आवी जाए तो आपणा शरीर में शुं बनशे? एंटीबॉडी बनशे। हवे आ जे एंटीबॉडी छे ए आपणा शरीर द्वारा हमेशा याद रखाशे, ओके, अने ए एंटीबॉडी छे ए शरीर द्वारा याद रहेशे, पाछो ज्यारे पुनः प्रवेशे એટલે કે ફરીવાર જો એ જ વાયરસ આપણા શરીરમાં બીજી વાર આવશે તો એ એન્ટીબોડી છે ને જે આપણા શરીરને યાદ હશે તો એ એની સામે કેવી રીતે લડવું ને એને યાદ હશે, ઓકે। ચલો, આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા માટે એન્ટીબોડી ઉત્પન્ન કરી રોગકારકને નષ્ટ કરે છે, ઓકે। હવે આ જે કોન્સેપ્ટ છે ને એનો ઉપયોગ રસીની અંદર કરવામાં આવે। પહેલાં તમારે સૌથી પહેલાં યાદ રાખવાનું કે શું બને આપણા શરીરમાં? એન્ટીબોડી બને। જ્યારે કોઈ સૂક્ષ્મજીવ આવી જાય તો એ સૂક્ષ્મજીવની સામે લડવા માટે આપણું શરીર શું બનાવશે? એન્ટીબોડી બનાવશે। માત્ર એક જ વાર નહીં બનાવે, એ બનાવશે એન્ટીબોડી અને આપણા શરીર દ્વારા એ હંમેશા યાદ રહેશે। શું એ યાદ રાખશે? કે એ જો એ સૂક્ષ્મજીવ પાછો બીજી વાર શરીરની અંદર પ્રવેશશે તો એની સામે કેવી રીતે લડત આપી શકાય ને એ યાદ રહેશે। એટલે કે જો મૃત અને નિષ્ક્રિય સૂક્ષ્મજીવો કે જેનાથી આપણને રોગ થાય છે એ સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શું થાય? તો કે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી બનાવશે, પણ એ કોષો કેવા છે? મૃત છે અથવા નિષ્ક્રિય છે કે જે આપણા શરીરને નુકસાન પહોંચાડી શકે નહીં। આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક અને સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે। તો આ પ્રકારે રસી કાર્ય કરે। ચલો, તો આજે આપણે ભણ્યા કે રસી કેવી રીતે કાર્ય કરે। સૌથી પહેલું આપણે શું યાદ રાખવાનું કે જ્યારે કોઈ સૂક્ષ્મજીવ અથવા તો રોગકારક, રોગકારક એટલે તો કે જેનાથી આપણને રોગો થાય, ઓકે। ચલો, એ કોણ કોણ હોઈ શકે? તો કે કા બેક્ટેરિયા હોઈ શકે, ફૂગ હોઈ શકે, વાયરસ પણ હોઈ શકે। ચલો, તો જ્યારે એ કોઈ શરીર છે એમાં પ્રવેશે, ધારો કે કોઈના શરીરમાં એ વાયરસ છે દાખલ થાય છે, ઓકે, આ છે વાયરસ અને આપણું બોડી છે। જ્યારે એ વાયરસ છે ને આપણા શરીરની અંદર આવે તો આપણું શરીર શું બનાવે? તો કે આ વાયરસની સામે લડવા માટે એક શું બનાવશે? એન્ટીબોડી બનાવશે। શું બનાવશે? એન્ટીબોડી। હવે આ એન્ટીબોડી છે એ આપણા શરીરમાં હંમેશા માટે યાદ રખાશે કે પાછો જ્યારે એ વાયરસ આપણા શરીરમાં આવે તો આ એન્ટીબોડી આપણા શરીરમાં હશે તો એ વાયરસ છે ને એની સામે લડશે, ઓકે। વાયરસની સામે આ એન્ટીબોડી શું આપશે? લડત આપશે અને આપણને એ રોગથી બચાવશે, ઓકે। તો જે આપણે રસી લઈએ છીએ એ રસીમાં શું હોય? તો કે ધારો કે પોલિયોની રસી છે, ઓકે, તો પોલિયો છે એ વાયરસથી થતો રોગ છે। તો પોલિયો જે વાયરસથી થાય છે એ વાયરસ આપણા શરીરની અંદર મૃત અથવા તો નિષ્ક્રિય અવસ્થામાં દાખલ કરવામાં આવે, ઓકે। હવે તો કે જ્યારે આ મૃત અને નિષ્ક્રિય પોલિયોના વાયરસ છે આપણા શરીરમાં આવશે તો આપણું શરીર એક એન્ટીબોડી બનાવી લેશે, ઓકે। હવે આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા રહેશે, પાછો જો એ વાયરસ આપણા શરીરમાં આવે તો આ એન્ટીબોડી હોય તો આપણું શરીર એની સામે લડી શકે અને પોલિયોથી આપણને બચાવી શકે, ઓકે। આવી રીતે રસી કાર્ય કરે, પણ એ જે વાયરસ કે રોગકારક કે બેક્ટેરિયા છે એ કેવી અવસ્થામાં આપણા શરીરમાં નાખવામાં આવે? નિષ્ક્રિય અવસ્થામાં। ચલો, એના પછી કે આપણે કેવા કેવા રોગોની રસી છે, કેવા કેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય? તો કે ટ્યુબરક્યુલોસિસ, ટ્યુબરક્યુલોસિસ એટલે ટીબી, ટીબી જે રોગ છે એનું પૂરું નામ ટ્યુબરક્યુલોસિસ, શીતળા,
कमळો જેવા રોગો છે રસી દ્વારા અટકાવી શકાય છે। ओके तो आज आप खाली रसी कोने कहवा भेणा ने अपना शरीर में केवी रीते कार्य करे कोईपण बाड़क है अथवा तो कोईपण व्यक्ति एने जन्मना समय पर घनी बड़ी रसी मुकावामां आवे एक महीने दोढ़ महीने। ओके